હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે શું જોયું હતું? ધોરણ 10 ગણિતની પેપર સ્ટાઇલ જોઈ હતી. ત્યારબાદ ધોરણ 10માં તમારે કેટલા ચેપ્ટર આવે છે અને બધા ચેપ્ટર વિશે થોડી ઘણી માહિતી જોઈ હતી. તો આજે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીની શરૂઆત કરીએ. ચેપ્ટર 2 બહુપદી. તમને ખ્યાલ જ હશે, ચેપ્ટર 2 બહુપદી જે છે એ ગયા વર્ષે તમારે આવી ગયું હતું. ચેપ્ટર 3 હતું જે બહુપદી હતું. પરંતુ ચાલો વિદ્યાર્થી મિત્રો, કોઈ મને કહેશે બહુપદી કોને કહેવાય, બહુપદી શું છે? અને ગયા વખતે આપણે શીખી ગયા છે, તો આજે થોડું એ રિવિઝન કરી લઈએ. ધોરણ 9 બહુપદી. તો કોણ કહેશે બહુપદી એટલે શું? કોઈ કહેશે બહુપદી કોને કહેવાય? કોઈને યાદ આવે છે કે ભૂલાઈ ગયું? ઓકે, બરાબર છે. સાદી ભાષામાં કહી શકાય કે વધારે પદ હોય, 2 કે 2 કરતાં વધારે પદ હોય તો એને બહુપદી કહેવાય. પણ બહુપદીને એક્ઝેક્ટ વ્યાખ્યા આપવી હોય તો આ રીતે પણ વ્યાખ્યા આપી શકાય. બહુપદી બહુપદી કોને કહેવાય? તો જે પદાવલીનો ઘાતાંક અનૃણ પૂર્ણાંક હોય તેને શું કહેવાય? બહુપદી કહેવાય. જે પદાવલીનો ઘાતાંક અનૃણ પૂર્ણાંક હોય તેને બહુપદી કહેવાય, જ્યાં અનુરૂપ પૂર્ણાંક એટલે શું? એક પ્રશ્ન થાય તો અનુરૂપ પૂર્ણાંક એટલે એવો ઘાતાંક કે જેની ઘાત અનુરૂપ એટલે કે ઋણ ન હોય. જેની ઘાત ઋણ ન હોય એટલે કે ઘાત 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોય, 4 પણ હોય, આ રીતનો કોઈ પણ પૂર્ણાંક હોય, અનુરૂપ પૂર્ણાંક હોય તો તેને શું કહી શકાય? બહુપદી કહી શકાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લેવું હોય તો આ રીતનું ઉદાહરણ લઈ શકાય. (p(x)) = (x^3)+(4x^2)-6x + 1. આ બહુપદીમાં જુઓ તમે ઘાત કેટલી છે. આ બહુપદીની ઘાત 3 છે, આ બહુપદીની ઘાત 2 છે, આ પદની ઘાત 1 છે, આ પદની ઘાત 0 છે. તો એનો મતલબ કે દરેકે દરેક પદની અંદર ઘાત કેવી છે આપણને અનુરૂપ પૂર્ણાંક જોવા મળે છે. તેથી આ પદાવલીને શું કહી શકાય? બહુપદી કહી શકાય. બીજું ઉદાહરણ એવું હોય તો આ રીતે પણ લઈ શકાય. (p(x)) = (√5x^2)+(4√x)^6. બરાબર. તો અહીંયા પણ તમે જો બહુપદી આપેલી છે તો એ દરેક પદનો ઘાત કેવો દેખાય છે? આપણને અનુરૂપ પૂર્ણાંક દેખાય છે. માટે આ પદાવલીને પણ આપણે બહુપદી કહી શકાય. પણ જે પદાવલીનો ઘાતાંક અનુરૂપ પૂર્ણાંક ન હોય તો તેને બહુપદી કહી શકાય નહીં. દાખલા તરીકે (p(x)) = (x^4)+(8x^-3)+(6x^2)+ આ રીતની કોઈ પણ પદાવલી આપણને આપેલી હોય તો આ પદનો તમે ઘાત જોવા કેવો છે? ઋણ જોવા મળે છે. માટે આ પદાવલીને બહુપદી કહેવાશે નહીં. આ ઉપરાંત બીજું ઉદાહરણ જોઈએ કે 5x^3+(√x). તો આ પદાવલીને બહુપદી કહી શકાય? હા કે ના? ના. કેમ? કે આ પદની ઘાત તો અનુરૂપ પૂર્ણાંક દેખાય છે આપણને 3, પણ ખરેખર
આ જે છે વર્ગમૂળમાં x, તો વર્ગમૂળમાં x એટલે એનો મતલબ એમ કે ઘાત કેટલી કહેવાશે, એક ના છેદમાં બે ઘાત વર્ગમૂળ છે, એટલે x ની કેટલી ઘાત થશે, અડધી ઘાત થાય. તો આ પદાવલીને બહુપદી કહેવાશે નહીં. પાછો બીજો એક પ્રશ્ન થાય કે તો સર અહીંયા તો વર્ગમૂળમાં x હતો એટલે બહુપદી નથી, તો અહીંયા પણ એવું છે તો પછી આ કેમ બહુપદી છે? તો આની સાદુરૂપ આપણે આ રીતે આપી શકાય, આ છ ઘાત એકોની ચારની પણ કહેવાશે, આને પણ કહેવાશે, એટલે આપણે સાદુરૂપ આપીએ તો ચારની છ ઘાત લખી શકાય, અને ત્યારબાદ આ વર્ગમૂળમાં એક્સ છે એની પણ છ ઘાત લખી શકાય. અને વર્ગમૂળમાં એક્સ એટલે આપણને ખ્યાલ જ છે એકના છેદમાં બે ઘાત લખી શકાય. તો આપણે આની જગ્યાએ હવે આપણે એક્સની એકના છેદમાં બે ઘાત લખીએ, તો આનો છેદ બી છે બે ગુણ્યા ત્રણ, એટલે ખાલી એક્સની ત્રણ ઘાત લખી શકાશે. એક્સની કેટલી ઘાત લખી શકાય? ત્રણ ઘાત લખી શકાય. તો માટે આ શું કહેવાશે? બહુપદી કહેવાશે, કારણ કે ઘાત અંડરૂપનો થઈ ગયો એટલે બહુપદી કહેવાશે. આ બહુપદી કહેવાશે નહીં. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ બહુપદીનો ઘાત. ત્યાર પછી આપણે જોઈએ બહુપદીનો ઘાત. તો બહુપદીનો ઘાત કોને કહી શકાય? તો બહુપદીનો ઘાત કોને કહી શકાય? તો કોઈ પણ બહુપદી આપણને આપેલી હોય, જો આપેલ બહુપદીમાં, આપેલ બહુપદીમાં મહત્તમ ઘાતાંક અથવા તો ઘાત ધરાવતું જે પદ હોય તે બહુપદીનો ઘાત કહેવાય. ટૂંકમાં કેવું હોય તો આપણને બહુપદી આપેલી હોય, બહુપદીના દરેકે દરેક પદનો આપણે ઘાત જોવાનો, જે ઘાત આપણને મહત્તમ દેખાય તો એ શું કહેવાશે? બહુપદીનો ઘાત કહેવાય. દાખલા તરીકે આ રીતનું એક્સ ની આઠ ઘાત પ્લસ નવ એક્સ ની ત્રણ ઘાત પ્લસ છ એક્સ ની ચાર ઘાત માઇનસ દસ એક્સ ની નવ ઘાત પ્લસ આઠ, આ રીતે આપણે બહુપદી આપેલી છે. તો આ બહુપદીનો ઘાત આપણે કેટલો કહેવો જોઈએ? આનો ઘાત આઠ છે, આનો ઘાત ત્રણ છે, આ પદમાં ઘાત ચાર છે, આ પદમાં ઘાત નવ છે, આ પદમાં ઘાત ઝીરો છે. તો મહત્તમ ઘાત કેટલી દેખાય છે આપણને? નવ. તો એવું કહી શકાય આ પદાવલીનો ઘાત કેટલો છે? નવ. જે હેતુલક્ષી પ્રશ્નની અંદર ખાસ પૂછાય છે, નવ કહી શકાય. બીજું ઉદાહરણ લઈએ, પી ઓફ એક્સ બરાબર, પી ઓફ એક્સ બરાબર એક્સ ની સો ઘાત પ્લસ એક્સ ની પચાસ ઘાત અક્કાની દસ ઘાત માઇનસ નવ એક્સ ની આઠ ઘાત. તો ચાલો જોઈએ, વિચારો જોઈએ આ બહુપદીનો ઘાત કેટલો કહી શકાય, આ બહુપદીનો ઘાત કેટલો કહી શકાય. મને ખ્યાલ છે આપણે કોઈ વિચારો છીએ ને? હા, બસ તરત કહી દીધું, સો. સો આવશે આખે ના? અડધા કે હા, અડધા કે ના. થ્રુ મિત્રો વિચારવાનું રાખજો, કારણ કે અહીંયા જેટલું શીખવાડો એટલું નથી, જેટલું તમારે થ્રુ જાતે વિચારતા શીખવું પડશે. કારણ કે જેવું શીખવાડે છે એવું તો દરેકને આવડવાનું છે, હે ને? પણ દરેકે દરેક દાખલાની અંદર, દરેકે દરેક થિયરી અંદર કાંઈક નવું આવશે, કાંઈક નવું આવશે. એટલું ચોપડે જ નહીં પૂછાય, થોડો ટ્વિસ્ટ કરીને પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો અહીંયા તમે જુઓ, આની મહત્તમ ઘાત કેટલી દેખાય છે? સો. હવે એમાં અમુકને આની ઘાત દસ દેખાય છે, અમુકને આની ઘાત પચાસ દેખાય છે, અમુકને પાંચસો દેખાય છે, હે? પણ જેને આની ઘાત પાંચસો ઘાત દેખાતી હોય એ વ્યક્તિનો જવાબ સાચો કહી શકાય, કારણ કે ઘાત ઘાતનો ગુણાકાર થશે. પચાસ ગુણ્યા દસ કેટલી ઘાત લખી શકાય? એક્સની પાંચસો ઘાત થાય. એક્સની પાંચસો ઘાત, હવે જો એક્સની સો ઘાત, એક્સની પાંચસો ઘાત અને એક્સની આઠ ઘાત, તો મહત્તમ ઘાત કેટલી આવશે? પાંચસો. તો આ બહુપદીનો ઘાત કેટલા ઘાતા કેટલો કહેવાશે? પાંચસો. એ બહુપદીનો ઘાતાંક કહેવાશે, યાદ રાખજો. ને એવું લાગે તો આ બધે બધું તમે નોટમાં
લખતા પણ જજો જેથી એનું રિવિઝન કરી શકાય. બહુપદીનો થાય ત્યારબાદ આવે છે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તો બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કોને કહી શકાય? તો આપેલી બહુપદીને તમામે તમામ પદો, જો આપેલી બહુપદીના, આપેલી બહુપદીના તમામે તમામ પદોના ઘાતાંકને ઉતરતા ક્રમમાં ગોઠવતા મળતા સ્વરૂપને બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહી શકાય. આપણને કોઈ પણ પદાવલી આપેલી હોય, કોઈ પણ બહુપદી આપેલી હોય, એ તમામે તમામ બહુપદીના પદોના જે ઘાત છે, ઘાતાંકને આધારે આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ, દરેકે દરેક પદોને જે આપણને સ્વરૂપ મળે એને પ્રમાણિત સ્વરૂપ કહી શકાય. દાખલા તરીકે આ રીતે લખી શકાય, પી ઓફ એક્સ પાવર એક્સ ની ત્રણ ઘાત માઇનસ નવ એક્સ નો વર્ગ પ્લસ છ એક્સ માઇનસ આઠ. હજુ અમે ત્રણ ઘાત છે, બે ઘાત છે, એક ઘાત છે, ઝીરો ઘાત છે. તો આપણે એને ઉતરતા ક્રમમાં લઈએ, ઘાતાંકને આધારે પદોને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો આ સ્વરૂપને શું કહેવાય? બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહી શકાય. ઓકે, ત્યારબાદ એક હેતુલક્ષી પ્રશ્નમાં ખાસ યાદ રાખજો, જો બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ તો તેનું જે પ્રથમ પદ છે, પ્રથમ પદ, તો પ્રથમ પદને કહી શકાય અગ્રપદ. પ્રથમ પદને શું કહી શકાય? અગ્રપદ કહેવાય. અને અગ્રપદના સહગુણકને અગ્ર સહગુણક, અગ્ર સહગુણક કહી શકાય. અગ્ર સહગુણક કહી શકાય. આ પદાવલી એ પ્રમાણિત સ્વરૂપમાં આપેલી છે. તો આનું અગ્રપદ કયું કહી શકાય? તો પ્રથમ પદ કયું છે? પ્રથમ પદ એક્સ ની ત્રણ ઘાત, એક્સ ની ત્રણ ઘાત એ અગ્રપદ કહેવાશે. અને જે અગ્રપદ છે તેનો સહગુણ, સહગુણ એટલે ચલ સાથે ગુણાયેલ કોઈ પણ સંખ્યા. તો ચલ સાથે કઈ સંખ્યા ગુણાયેલી? ક્યાંકથી એટલે એક સંખ્યા ગુણાયેલી છે. તો આનો અગ્ર સહગુણક થશે એક. અગ્ર સહગુણક કેટલો થશે? એક. એનો અગ્ર સહગુણક થશે. તો એની જેમ આપણે અહીંયા ઘણી બધી પદાવલી લખેલી છે, તો હવે વિચારવું જોઈએ આ પદાવલી છે. આ પદાવલી, તો આ પદાવલીમાં અગ્રપદ કયું કહેવાશે? આ પદાવલીની અંદર અગ્રપદ કોને કહી શકાય? જો ઘણા વિદ્યાર્થીઓ વિચારીએ છે એક્સ ની આઠ ઘાત, મેં એવું નથી કહ્યું કે પ્રથમ પદ હોય તેને અગ્રપદ કહેવાય. સમજો, હું એવું બોલું છું કે પદાવલીને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવતા, પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ એટલે પ્રથમ પદ હંમેશા મહત્તમ ઘાતાંક વાળું આવે. તો આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ તો પ્રથમ પદ કયું હશે? મહત્તમ ઘાત કેટલી છે? નવ ઘાત છે, નવ. તો આ પ્રથમ પદ આવે, તો આ પ્રથમ પદ આવે તો આને કયું પદ કહી શકાય? અગ્રપદ કહેવાય. અને એનો સહગુણક કોણ છે? દસ નથી, માઇનસ દસ છે, યાદ રાખજો, માઇનસ દસ. તો માઇનસ દસ એને અગ્ર સહગુણક કહી શકાય. અત્યારે નાની બાબતો ખૂબ ધ્યાન રાખવા જોઈએ છે, કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ નાની નાની બાબતના કારણે ઘણી બધી ભૂલ કરતા હોય છે. એવું લાગે કે પેપર બધું સાચું દેખું, સાચું દેવા પૂરેપૂરા માર્ક્સ આવે, પેપર જોઈએ તો ઘણા બધા માર્ક્સ કપાઈ ગયેલા હોય છે. એ નાની નાની બાબતોના કારણે આવું શક્ય બને છે, જેમાં ખાસ ધ્યાન રાખવાનું. અને ઓવર કોન્ફિડન્સ મને આવડે છે, આવડે છે, આવડે છે, એમ કે નાની નાની મિસ્ટેકો કરીને આવે છે. ત્યાર પછી આવે છે બહુપદીનો પ્રકાર, બહુપદીના પ્રકાર. તો બહુપદી જો ઘણા પ્રકારો છે, પણ આપણે જોવાના છે ઘાતાંકના આધારે, ઘાતાંકના આધારે બહુપદીના પ્રકારો, ઘાતાંકના આધારે બહુપદીના પ્રકાર. તો તેની અંદર આવે છે, પ્રથમ આવે છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી, તો સુરેખ બહુપદી કોને કહેવાય? આપણા નવમાં ધોરણમાં આવી ગયું છે, દરેકને ખ્યાલ જ છે, એકદમ સિમ્પલ જ છે.
તો શું એક બહુપદી કોને કહેવાય? તો જે બહુપદીનો ઘાત, જે બહુપદીનો ઘાત અથવા ઘાતાંક એક હોય તેને શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. અને તેનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોઈએ, પ્રમાણિત સ્વરૂપ અથવા તો તેને વ્યાપક સ્વરૂપ પણ કહી શકાય, પ્રમાણિત સ્વરૂપ અથવા તો વ્યાપક સ્વરૂપ. તો સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કે વ્યાપક સ્વરૂપ એ એક્સ પ્લસ બી આવે, એ એક્સ પ્લસ બી આવે. આના પછી ઉદાહરણ લેવું હોય તો કોઈપણ ઉદાહરણ લઈ શકાય. દાખલા તરીકે પી ઓફ એક્સ બરાબર આઠ એક્સ માઇનસ ત્રણ, આઠ એક્સ માઇનસ ત્રણ. તો અહીંયા એક્સનો સરવાળો કોણ છે? એ. તો અહીંયા સરવાળો એ બરાબર કેટલા લખી શકાશે? આઠ. અને બી બરાબર કેટલા છે? ત્રણ. ને યાદ રાખજો માઇનસ ત્રણ, બી બરાબર કેટલા આવશે? માઇનસ ત્રણ. તો પ્રમાણિત સ્વરૂપ એ એક્સ પ્લસ બી છે. અને આનો અગ્રપદ કોણ કહેવાશે? આઠ એક્સ કહેવાશે. અગ્ર સરવાળો કહેવાશે? આઠ કહેવાશે. તો એનું પ્રમાણિત સ્વરૂપ છે જે બહુપદીના ઘાત એક હોય તેને શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. અથવા તો આને એક ઘાતી બહુપદી પણ કહી શકાય, એક ઘાતી બહુપદી પણ કહી શકાય. ત્યારબાદ બીજો પ્રકાર આપણે જોઈએ, દ્વિઘાતી બહુપદી. દ્વિઘાતી બહુપદી, તો દ્વિઘાતી બહુપદી કોને કહેવાય? તો સેમાની જેમ જ તે જે બહુપદીનો ઘાત, જે બહુપદીનો ઘાત બે હોય તેને શું કહેવાય? દ્વિઘાતી બહુપદી કહેવાય. તેનું વ્યાપક સ્વરૂપ, તેનું વ્યાપક સ્વરૂપ કયો છે? તો પી ઓફ એક્સ બરાબર એ એક્સની બે ઘાત પ્લસ બી એક્સ પ્લસ સી, એનું વ્યાપક સ્વરૂપ છે. ઉદાહરણ લેવું હોય તો કોઈ પણ ઉદાહરણ લખી શકાય છે, આઠ એક્સની બે ઘાત માઇનસ છ એક્સ પ્લસ ચાર. હા, તમને કોઈ પૂછે કે આમાં એ બરાબર કેટલા, તો એ બરાબર કહી શકાય આઠ છે. બી બરાબર કેટલા, તો બી બરાબર એક્સનો સરગુણક કેટલો આવશે? એક્સનો સરગુણક માઇનસ છ, ખાલી છ ને યાદ રાખજો. અને સી બરાબર કેટલા આવશે? ચાર. હા, તો એ આ બી અને આ સી કેવો છે? તો આ દ્વિઘાતી બહુપદી, દ્વિઘાત બહુપદી કહી શકાય. અને ત્યાર પછી આવશે, આવે છે એક બે નંબર ત્રણ ઉપર, ત્રિઘાતી બહુપદી. તો ત્રિઘાતી બહુપદી કોને કહેવાય? ત્રિઘાતી બહુપદી કોને કહેવાશે? તો તમને ખ્યાલ આવી ગયો હશે ત્રિઘાતી બહુપદી કોને કહેવાશે. હા, તો જે બહુપદીનો ઘાત કેટલો હોય? ત્રણ હોય તેને શું કહેવાય? ત્રિઘાતી બહુપદી કહેવાશે. અને તેનું પ્રમાણિત સ્વરૂપ કયું હશે? પી ઓફ એક્સ બરાબર સરસ એ એક્સ ની કેટલી ઘાત? ઓકે સરસ, ત્રણ ઘાત પ્લસ બી એક્સ નો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડી. ઓકે સરસ, ચાલો તારું ઉદાહરણ તો લખતા આપણે આવડશે. બોલો જોઈએ કયું ઉદાહરણ લખી શકાય? બરાબર છે. ઓકે, શું આવશે? સરસ, ચાર એક્સ ની ત્રણ ઘાત માઇનસ આઠ એક્સ ની બે ઘાત માઇનસ, વાંધો નહીં માઇનસ પ્લસ તમે જે લખો લખી શકાય, માઇનસ છ એક્સ પ્લસ ત્રણ. ઓકે સરસ, તો આ ત્રિઘાત બહુપદી કોને કહેવાય? અને જેની ઘાત ત્રણ હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. તો બહુપદીના આધારે ત્રણ પ્રકાર પડે, એક ઘાતી બહુપદી, દ્વિઘાતી બહુપદી, ત્રિઘાતી બહુપદી. આ ઉપરાંત એક પ્રકાર લખી શકાય અચળ બહુપદી, અચળ બહુપદી. તો અચળ બહુપદી કોને કહી શકાય? જેને ઘાત ન હોય, જે બહુપદીનો ઘાત કેટલો હોય? શૂન્ય હોય. જે બહુપદીનો ઘાત કેટલો હોય? શૂન્ય હોય અથવા તો અચળ હોય તેને શું કહેવાય? અચળ બહુપદી કહી શકાય. દાખલા એનું પ્રમાણિત સ્વરૂપ લખો તો પ્રમાણિત સ્વરૂપ આવે, પી ઓફ એક્સ બરાબર એ, એટલે કોઈ પણ સંખ્યા, પી ઓફ એક્સ બરાબર આઠ આવે, પી ઓફ એક્સ બરાબર માઇનસ પાંચ આવે, કોઈ પણ સંખ્યા આવે.